नमस्कार विद्यार्थी मित्रों, उन्नति स्कूल ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत है। आज आप धोरण 10 यूनिट 17 आर्थिक समस्याओं अने पड़कारों गरीबी अने बेरोजगारी विषय अभ्यास करवानो छे। आपणे बधा जाणीए छीए कि आपणा देशनी सौथी मोटामां मोटी जो कोई समस्या होय तो ए कई छे, तो के गरीबी अने बेरोजगारी। आर्थिक समस्या कीधी छे एटले तमने ख्याल छे आर्थिक रीते बराबर आपणी मोटामां मोटी बे समस्याओ छे, एक तो गरीबी अने बीजी बेरोजगारी। बराबर, गरीबी कोने कहेवामां आवे? गरीबीना घणा बधा प्रकारो छे, बेरोजगारीना पण घणा बधा प्रकारो छे। गरीबी एटले एवा लोकोने तमे गरीब कही सको कि भाई हालो फलाणानी घरे तो कार छे, मारी पासे कार नथी तो हूँ गरीब छू। फलाणी घरे तो फर्स्ट क्लास बंगलो छे, एसी छे, बे चार स्कूटरो छे, वीआईपी जीवन जीवे छे तो हूँ गरीब छू। नहीं, तमे गरीब नथी। बराबर, गरीबीना घणा बधा प्रकारो छे। एमां तमारे आजे आपणे जोवानुं छे कि गरीबी रेखाथी नीचे जीवता लोको गरीबो कोने कहेवाय। बराबर, जोईए आपणे पाઠની અંદરમાં આગળ વધીએ તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે। જો શું વાત કરી છે કે આપણા દેશની અંદરમાં આ એક બે જ સમસ્યા છે એવું નથી, ઘણી બધી સમસ્યાઓ લખી છે। કઈ કઈ સમસ્યાઓ? તો કે ભાઈ વસ્તી વધારો છે, ભાવ વધારો છે, કાળું નાણું છે, ગરીબી છે, બેકારી કયો કે બેરોજગારી કયો, ભૂખમરો છે, ભ્રષ્ટાચાર, આવી ઘણી બધી વસ્તુઓ છે જેની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે। જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું આ પાઠની અંદરમાં। આ ઘણી બધી સમસ્યાઓ છે એમાંથી આપણે અત્યારે ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરવાનો છે। એમાં આપણે જોઈએ હવે ગરીબી। સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓનો ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે। શું કીધું છે કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો ત્રણ છે। બરોબર, આ ગરીબ, હવે જો વાત મુદ્દાની આવે છે ગરીબી કોને કહેશું આપણે, તો કે ભાઈ વ્યક્તિના પાયાની જરૂરિયાત કઈ? ત્રણ, અન્ન, વસ્ત્ર ઓર ટૂંકમાં રોટી, કપડાં ઓર મકાન। બરોબર, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, આ વસ્તુ જેની પાસે નથી, બરોબર, જે વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારનું બે ટંકનું ભોજન નથી પૂરું પાડી શકતો, જેની પાસે પહેરવા માટે વસ્ત્ર નથી, જેની પાસે રહેવા માટે નાનું તો નાનું, ઝૂંપડા જેવું તો ઝૂંપડા જેવું પણ મકાન નથી, બરોબર, આ લોકોને આપણે કેવા કહેવાય? ગરીબ લોકો કહેવામાં આવે છે, કે જે પોતાના પેટનું પણ કરી શકતા નથી, જેને બે ટંકનું સારું ખાવાનું પણ મળતું નથી। બરોબર, ખાવાનું મળે છે તો માગી ભીખીને પૂરું કરતા હોય, એની અંદરમાં પોષક તત્વો નામે ઠામે ન હોય। તમને બધાને ખ્યાલ છે કે આપણી ઘરે કોઈ માગવા માટે આવે તો આપણે કાંઈ તાજું રાંધેલું એને આપી દઈએ છીએ? તો કે નહીં। કેવું આપીએ છીએ? તો કે વધેલું ઘટેલું જે કાંઈ કોઈ પડ્યું હોય અથવા વાસી કાંઈ પણ પડ્યું હોય તો આપણે શું કરીએ ભાઈ? તો કે ફેંકી દેવાને બદલે ભલે ને કોકના પેટમાં જાય। હવે ખરેખર એ ખોરાક છે એ કેવો થઈ ગયો છે? તો કે અખાદ્ય થઈ ગયો છે, એ ખાવા લાયક નથી, છતાં પણ આવા લોકો બરાબર એ ખોરાક ખાય છે। બરાબર, એટલે આ પાયાની જે જરૂરિયાત છે બરાબર એ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓનો ન્યૂનતમ એટલે કે નહિવત માત્રામાં બરાબર પણ એનો ઉપયોગ કરી શકતા નથી, આવા વ્યક્તિઓને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવામાં આવે છે। આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે। જે આ પ્રકારની વ્યક્તિઓ છે એને આપણે સમાજની અંદરમાં ગરીબ કહીએ છીએ કે ભાઈ એની પાસે આવું કશું જ નથી। હવે એમાં જોવાનું છે ગરીબી નીચે જીવતા લોકો એટલે કે BPL, બિલો પોવર્ટી લાઈન, કે જે ગરીબી રેખાની નીચે જે લોકો જીવે છે
બરોબર, એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. કેવા લોકોને આપણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો કહી શકીએ, બરોબર, એનું આપણે હવે વિગતે અભ્યાસ કરીએ. તો કે એક તો કે ભાઈ, ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે જે આપણને જોતા જ ખ્યાલ આવી જાય. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ તરીકે જોવામાં આવે છે. લઘુત્તમ એટલે કે નામાં નાનામાં નાની એની નોંધ છે એ રાખવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. કયા કયા લોકો છે એ ગરીબ કહેવાય એ આપણે તો કે પહેલામાં પહેલું એક ટૂંકુને ટચ વાંકીએ કે જે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય. બે ટંક એટલે કે બપોરે અને રાત્રે આ બે ટંક એને પેટ ભરીને ભોજન નથી મળતું એવા વ્યક્તિને આપણે ગરીબ કહેશું. બીજું, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય. નાનો એવો માન લ્યો કે 6x6 ઓરડો હોયની અંદર 5 વ્યક્તિ રહેતા હોય, બરોબર, તો એને એ રહેવા માટેની સારી એવી જગ્યા કહેવાય? તો કે નહીં. 6x6 રૂમની અંદરમાં 2 વ્યક્તિથી વધારે સરસ રીતે સૂઈ ના શકીએ, રહી ન શકીએ. ખાલી એટલો ઓરડો ન હોય, એમાં ઘણી જીવ ઘરની માન લ્યો કે રસોડું એમાં આવી જતું હોય, એમાં ડામચો આવી જતો હોય, એમાં વાસણો આવી બધું આવી જતું હોય. એવા ઓરડાની અંદરમાં 5 જણા રહેતા હોય, બરોબર, તો એને પૂરતા પ્રમાણમાં જગ્યાવાળો રૂમ કહેવાય નહીં, બરોબર. એટલે પછી ત્રીજો પોઈન્ટ આવે છે તો કે ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. ના છૂટકે એની જે જગ્યા પર રહેતા હોય કેવું તો એ ગંદવાળ, ઘરે ગંદકી વાળા વિસ્તારની અંદરમાં, સ્લમ વિસ્તાર કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદરમાં રહેતા હોય. તો ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદરમાં તમને બધાને ખ્યાલ છે, તમે ઝૂંપડપટ્ટી જોઈ હશે કેવી હોય, બરોબર, તો કે અડી 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 અડીને નાના નાના ઝૂંપડા હોય, ઘાસથી બનાવેલા હોય, કોઈ ઉપરથી છાપરા નાખ્યા હોય, કોઈ એવા કાચા મકાનો જેને આપણે કહીએ, બરોબર, એવા વસવાટોમાં ના છૂટકે ત્યાં વસવાટ કરવો પડતો હોય. પછી તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય. જો માણસને જીવન જીવવા માટે અમુક આવક છે ને એ ગવર્મેન્ટે ફિક્સ રાખી કે ભાઈ તમારા ઘરની અંદરમાં સભ્ય સંખ્યા કેટલી, તો કે ભાઈ આપણા ઘરની અંદરમાં સભ્ય સંખ્યા 5. આવક કેટલી, તો કે ભાઈ આપણે આવક તો કે ભાઈ 20,000 રૂપિયા, બરોબર. તો એક વ્યક્તિના ભાગે કેટલા આવ્યા, 5 જણા રહેતા હોય તો 5×20, એક વ્યક્તિના ભાગે 4,000 રૂપિયા આવ્યા, કે એક વ્યક્તિ એક મહિનામાં 4,000 રૂપિયામાં પોતાને પૂરું કરવાનું હોય, બરોબર. એટલે એની આવક નિર્ધારિત છે કે ભાઈ ઠીક, મારે આટલામાં મારું પૂરું. હવે વિચાર કરો કે 5,000ની આવક 5 જણા હોય તો કદી પૂરું થાય, તો કે નહીં. તો એ નિર્ધારિત એની આવક કરતાં એનો ખર્ચ જે વધી જાય, બરોબર. તો આવા લોકો જે છે એને આપણે કેવા કહેવાય, તો કે ભાઈ ગરીબી નીચે જીવતા લોકો છે એ કહેવામાં આવે. નિર્ધારિત આવક છે એ ઓછી હોય, બરોબર, કે ભાઈ દર સભ્યએ દર મહિને ઓછામાં ઓછી માની લો કે 4,000 રૂપિયાની જરૂરિયાત પડે છે, એનાથી ઓછી આવક છે તો એનાથી એની જરૂરિયાતો છે એ પૂર્ણ રીતે સંતોષાતી નથી. એટલે એક નિર્ધારિત આવક કરતાં એની આવક છે એ ઓછી હોય. પછી તો કે તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. આપણું સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય દર કેટલું છે, તો કે ભાઈ 64 વર્ષનું છે, બરાબર. ભાઈ દરેક વ્યક્તિ 64 વર્ષ સુધીની હોય, બરાબર. એ પછી એની ઉંમર છે એ કેવી છે, તો કે ભાઈ એ પછી એનું કદાચ માની લો કે મૃત્યુ થાય, બરાબર છે, તો એનું મૃત્યુની ઉંમર હતી, બરાબર છે. પણ એના કરતાં નાની ઉંમરે માણસનો મૃત્યુ પામે છે તો હજી એની મરવાની ઉંમર નથી. એટલે આપણો આયુષ્ય દર છે યાદ રાખજો કેટલો છે, 64 વર્ષનો ગવર્મેન્ટે નિર્ધારિત કરેલો છે. કે ભાઈ 64 વર્ષની વ્યક્તિ હોય એને ઉપર માની લો કે એને કંઈ પણ એવું કંઈ પ્રોબ્લેમ થાય છે અને એક્સપાયર થઈ જાય છે તો એને ઉંમર છે એ કેવી ગણાય છે, મરવાની. પણ આવા વ્યક્તિઓ જે છે કે જે ગરીબી રેખાની નીચે જે જીવે છે એ લોકોનો મરવાનો જે આયુષ્ય દર છે એ કેવો છે, તો કહેવાય ઓછો છે. એ કોઈને કોઈ કુપોષણથી પીડાય છે, એટલે એ એક સ્વસ્થ જીવન એક તંદુરસ્ત જીવન છે એ જીવી શકતા નથી, બરાબર. પછી આપણે આગળ જોઈએ કે તેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે. નિરક્ષર એટલે કે શિક્ષણથી વંચિત, બરાબર, એને શિક્ષણ પ્રાપ્ત થયેલું હોતું નથી. જો આપણા ગવર્મેન્ટની અંદરમાં શિક્ષિત વ્યક્તિ કોને કહેવાય, તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ શિક્ષિત હોય તો કંઈ ઓછામાં ઓછું એને 2 ભાષા કરતાં વધારે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે, જે સારી રીતે વાંચી શકે, લખી શકે અને સમજી શકે.
ઓછામાં ઓછું માધ્યમિક સુધીનું એણે શિક્ષણ છે એ પ્રાપ્ત કરેલું હોય એવી વ્યક્તિને કેવી વ્યક્તિ કહેવાય? તો કે શિક્ષિત વ્યક્તિ કહેવામાં આવે. જો ખાલી વાંચવું ને લખવું જ નહીં પણ સાથે સાથે એનામાં સમજણ શક્તિ પણ કેળવાયેલી હોવી જોઈએ. વાંચતા લખતા આવડી જવાથી એ શિક્ષિત નથી. તો શિક્ષિતની અંદરમાં, પરિભાષાની અંદરમાં આ એક શબ્દ ખાસ આવે છે કે એની સમજણ શક્તિ છે ને એ વધારે કેળવાયેલી હોવી જોઈએ, ખીલેલી હોવી જોઈએ, એ વ્યક્તિને શિક્ષિત કહેવાય. બરાબર છે? કોઈ જળ જેવી પ્રકૃતિનો એ સમજે જ નહીં કોઈ વાતે, બરાબર, તો તમે એને શિક્ષિત કહી શકો નહીં. એટલે આવા લોકો મોટે ભાગે કેવા હોય છે? ગરીબી રેખા નીચે જીવતા, તો કે એ લોકો લગભગ નિરક્ષર હોય છે, અક્ષરજ્ઞાન એનામાં હોતું નથી. પછી જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે, જે ખોરાક લે છે એ કેવો છે? તો કે ભાઈ પોષણયુક્ત ખોરાક નથી, બરાબર, સમતોલ આહાર જે નથી લેતા, બરાબર. રોજિંદા જીવનની અંદરમાં આપણે જે પૌષ્ટિક આહાર લઈએ એમાં દાળ ભાત શાક રોટલી છાશ સંભારા સલાડ, બરાબર છે, દૈનિક એક ફ્રૂટ, બરાબર, દૂધ છાશ માખણ ઘી, આ બધી વસ્તુ તમે રોજિંદા જીવનની અંદરમાં લ્યો તો તમે પૌષ્ટિક આહાર લીધેલો કહેવાય. કોઈ પણ ખોરાકને રાંધ્યા પછી એ આપણે 8 કલાક પહેલાં ખાઈ જવો જોઈએ, એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેવો જોઈએ. 8 કલાક પછી એ ખોરાક, રાંધેલો ખોરાક વાસી બની જાય છે. વાસી ખોરાક ખાવાથી, બરાબર, એમાં પોષક તત્વોનું પ્રમાણ નાશ પામી ગયું હોય છે, બરાબર. ઘણી વખત એ બગડવાના અમુક વસ્તુ એવી છે કે જે બગડી જતી હોય, એમાં ખાટી વાસ આવવા માંડતી હોય, છતાં પણ આપણે ખાઈ જતા હોઈએ છીએ, તો એનાથી શું થાય છે? સ્વાસ્થ્ય છે એ ખરાબ થાય છે. એટલે ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે પોષણક્ષમ આહાર છે લઈ શકતા નથી, એમાં એની એક કમી દેખાય છે. એટલા માટે શું થાય છે કે એ લોકો નાના મોટા રોગોથી પીડાતા હોય છે. એનું શરીર છે એ કેવું હોય છે? તો કે રોગિષ્ટ હોય છે. એ સ્વસ્થ જીવન, તંદુરસ્ત જીવન જીવી શકતા હોતા નથી. પછી એમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય છે. આ પ્રકારના જે બાળકો હોય એને ભણવાની ઉંમર હોય છતાં પણ એ શિક્ષણ મેળવી શકતા નથી, એને શું કરવું પડે છે કે ભાઈ કુટુંબની જવાબદારી એને નાનપણથી આવી જાય છે. નાના બાળકોને પણ ના છૂટકે, બરાબર, કાંઈ પણ મજૂરીના કામે જઈ અને થોડુંક કમાવવું પડતું હોય છે, જેથી કરીને એ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા, ભણી નથી શકતા, એટલે કે સારી એવી એ નોકરીઓ પણ મેળવી શકતા નથી, બરાબર. એની પાસે કુટુંબની જવાબદારી માથે આવી ગઈ હોય છે, એટલે એને ફરજિયાત કમાવું ધમાવવું પડતું હોય છે. એ પછી જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, આવા બધા બાળકો હોય છે એ જન્મની સાથે જ કુપોષણનો શિકાર હોય, કુપોષિત બાળકો હોય, એટલે એ લોકોનું આયુષ્ય બહુ હોતું નથી. 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષની અંદરમાં એનું, નાનપણની અંદરમાં જ બાળ મૃત્યુથી એનું મૃત્યુ થઈ જતું હોય છે. પછી ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા સતત પ્રયાસો છે એ થઈ રહ્યા છે. નાના બાળકોને ટૂંકમાં એવા પોષણક્ષમ આહાર મળી રહે એટલા માટે આંગણવાડીમાંથી એમના ઘરે ઘરે, બરાબર છે, તમને બધાને ખ્યાલ છે કે એવા ફૂડ પેકેટ મોકલવામાં આવતા હોય છે બાળકોને. નાની ઉંમરથી જન્મની સાથેથી માંડીને 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધી સરકાર તરફથી સતત એને વિવિધ પ્રકારનું રસીકરણ છે એ થતું હોય છે, બરાબર, જેથી કરીને એનામાં પોષક તત્વો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે. પછી આવે છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબને અંત્યોદય કુટુંબ કે ગરીબ રેખા નીચે જીવતા લોકોમાં BPL કહે છે. કે શું BPL કોને કહેવામાં આવે? તો કે ભાઈ જે નિર્ધારિત આવક કરતાં જેની આવક છે એ ઓછી છે એટલા માટે એને BPL કાર્ડ સરકાર તરફથી આપવામાં આવે, જેથી એમાં એને ઘણા બધા રાશન કાર્ડ ઉપર એને ઘણું બધું રાશન છે એને હા મફતના ભાવમાં, સસ્તા ભાવમાં મળ્યું કે 2 કિલો રૂપિયે ઘઉં, પછી 3 રૂપિયે કિલો ચોખા, બરાબર, ખાંડ ને આ બધી વસ્તુ છે એને હાવ મફત મળતી હોય છે. એટલે આવા BPL કાર્ડ ધારકો હોય છે. સરકારે આવા કુટુંબને ઓળખી કાઢીને રાશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. કે આની એક સર્વે કરી કે કેવા લોકો, કેટલા લોકો એવા છે આપણા દેશની અંદરમાં કે જે ગરીબી રેખાને જે જીવે છે એનું એક સર્વે કરીને એ લોકોને આ BPL કાર્ડ છે, રાશન કાર્ડ છે એ આપવામાં આવ્યા છે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો પણ કહે છે. આ જે સસ્તા અનાજની દુકાનો, જે ગવર્મેન્ટ દુકાનો હોય છે એને કેવી દુકાન કહેવામાં આવે છે ભાઈ? તો કે સસ્તા અનાજની દુકાન પણ કહેવામાં આવે છે.
આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ બધી વસ્તુઓ છે એ આ ગરીબી રેખાની છે, જેની પાસે બીપીએલ કાર્ડ છે ટૂંકમાં, બરાબર. કાર્ડના બે પ્રકાર આવે, એપીએલ અને બીપીએલ. એપીએલમાં પણ એક અને બે આવે અને બીપીએલની અંદરમાં તો એક બીપીએલ જ આવે છે, બરાબર. એટલે એવા કાર્ડ છે એનાથી એકની ઓળખ છે ઊભી થઈ છે કે ભાઈ આ બીપીએલ છે, બરાબર. એટલે ગરીબી રેખાની છે જીવે છે, એટલે એને એપીએલ કરતાં વધારે વસ્તુ છે એ સસ્તામાં આપવામાં આવે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો એ થયા. ગવર્મેન્ટ ટૂંકમાં એ લોકોનું જીવનધોરણ આપણી સાથે એ લોકો પણ ચાલી શકે, બરાબર, જીવનધોરણ ઊંચું આવે એવા આપણા ગવર્મેન્ટ તરફથી સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, વિશ્વ આરોગ્ય સંસ્થા જેને કહેવામાં આવે છે, આ ટૂંકું નામ છે એનું WHO ના નિયામક બોર્ડે ઓરોએ રજૂ કરી હતી. નામ છે ઓરો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશથી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ એની કેલેરીને જીવનધોરણની નિશ્ચિત સપાટી ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ ઓરોએ એક સર્વે મુજબ આ બધી વસ્તુને ધ્યાનમાં લીધી કે ભાઈ એવા કયા વ્યક્તિઓ છે કે જેને આ બધી વસ્તુ મળતી નથી, એનો એક સર્વે કરો, બરાબર, કે જેને અનાજ, વસ્ત્ર, રહેઠાણ એટલે કે ઘર, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, બરાબર, પરિવહનની સુવિધા, આ બધી વસ્તુઓ છે એની પાછળ ખર્ચ નથી કરી શકતા. આવા લોકોનો એક સર્વે કાઢવામાં આવ્યું, બરાબર. પછી એને આવકને ધ્યાને કેલેરીના આધારે જે આપણે ખોરાક જે આપણા શરીરમાં લઈએ ને એનું માપન કેલેરીથી થાય. દરેક વસ્તુનું એક માપન હોય. પ્રવાહી વસ્તુનું માપન કેવું હોય? લીટરમાં થાય. ઘન પદાર્થોનું માપન શેમાં? તો કિલોગ્રામમાં થાય. એમ આપણા ખોરાકનું જે આપણે જે જીવનમાં લઈએ છીએ ભોજનમાં, એનું માપન જે છે એમાં એક કેલેરીમાં થાય કે જે આપણે વસ્તુ એમાંથી આટલું કેલેરી કેટલું મળે છે. એના દ્વારા એના એક સર્વેની કાઢી એની ગરીબી રેખાની ઓળખ છે આપવામાં આવી. તો આજે આપણે આ ગરીબી રેખાનું આજુ શીખા. બાકીનું પછી હવે આપણે આવતા લેક્ચરની અંદરમાં